હલો મિત્રો ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સુરત જે ટીઆરબી પોલીસ ભરતીની અંદર જે મિત્રોની અંદર પોલીસની અંદર ભરતી થવા માંગે છે જો પોલીસની અંદર જે ભરતીની અંદર સિલેક્શન નથી થયા તેના માટે એક એક મોકો આવ્યો છે જેની અંદર ટ્રાફિક બ્રિગેડની જે ભરતી આવેલ છે જેની અંદર લાયકાતની વાત કરીએ તો નવ પાસ છે અને પગાર ધોરણ નવ હજાર છે અને ફોર્મ ભરવાનું છેલ્લે તારીખ એકવીસ એક બે હજાર ત્રેવીસ છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જોશું એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો ઓકે મિત્રો તો સૌથી પહેલાં તમને જણાવી દો જો તમે અમારી ચેનલ પર નવા હો તો નીચે લાલ કલર સબસ્ક્રાઈબ બટન છે ત્યાં ક્લિક આપીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં જે બે લાઇકન આવે છે ત્યાં ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઉપર ઓકે આપી જેથી કરીને આવનારા દરેક વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ઓકે મિત્રો તો ચાલો વિડીયો શરૂ ટ્રાફિક બ્રિગેડ માનજ સેવક ભરતીની અંદર જે ટ્રાફિક પોલીસ સુરત શહેર માટે જે ભરતી આવેલી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરત ભરતી ટ્રાફિક બ્રિગેડના યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં કરવામાં આવનાર છે જેની નીચે જણાવી મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જણાવેલ સરનામા ઉપર તમારે ફોર્મ ભરવાની અરજી કરવાની રહેશે જેની અંદર જો વાત કરીએ તો ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે સરકારી અર્ધ સરકારી નોકરી નથી જે માનદ સેવા આપે તેમ પ્રતિદિન રૂપિયા ત્રણસો જે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે ને લાયકાત ધરાવતો ઉમેદવારો નીચે ધારા જે ધોરણો નીચે મુજબ છે જેની અંદર તમે વાત કરો તો અઢારથી ચાલી વર્ષના સુધી વયના આની અંદર ફોર્મ ભરી શકે છે શૈક્ષણિક લાયકાત નવ પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ નવ પાસ તેથી વધારે હોય તો ચાલશે ઓકે તો તેની અંદર ઊંચાઈની વાત કરીએ તો એસટી ઉમેદવાર જો હોય છે તેની એકસો બાસઠ સેન્ટીમીટર જોઈએ મેલ ઉમેદવાર માટે અને એસટી સિવાયને એકસોને પાસઠ સેન્ટીમીટર હોવું જોઈએ સોરી એ એસટી માટે એકસો બાસઠ અને એસટી માટે એકસો પાસઠ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ વજન પંચાવન કિલો હોવું જોઈએ અને તેની દોડ જે છે ફિઝિકલી સોળસો મીટર આઠ મિનિટની અંદર અંદર કમ્પ્લીટ રહેશે જ્યારે મહિલા ઉમેદવારની વાત કરીએ તો એસટી ઉમેદવાર માટે એકસો પચાસ સેન્ટીમીટર હોવું જોઈએ અને જ્યારે એસટી સિવાયના જે ઉમેદવાર છે તેને એકસો પંચાવન સેન્ટીમીટર હોવું જોઈએ તેને વજન વાત કરીએ તો પંચાવન કિલો હોવું જોઈએ અને તેને છે આઠસો મીટરની દોડ જે છે પાંચ મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની રહેશે તો તેની શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે જેના આધારે પસંદગી થશે આની અંદર મેરિટ લિસ્ટ બનશે જે આ અંદર ફોર્મ ભરે છે તેની ઉપર તેની અંદર એનસીસી આર અને સ્પોટ કોટાની અંદર જે અગ્રતા સર્ટિફિકેટ હોય તેઓ સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવે છે જે સુરત સિટીની અંદર રહેતા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવે છે તો અરજી ફોર્મ મેળવવાનું સ્થળની વાત કરીએ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાય લાયન્સ સુરતની અંદર આ ફોર્મ મળી શકે છે તો અરજી ફોર્મ મેળવવાની તારીખ જે છે સોળ એક બે હજાર ત્રેવીસથી વીસ એક બે હજાર ત્રેવીસ સુધી એ સમય સવારે આઠથી બપોરે ચાર વાગ્યા સુધીમાં તમારે ફોર્મ મેળવવાનું રહેશે અને અન્ય વિગતોની અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે ફોર્મની અંદર આપેલું છે તે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા જાહેરાત કરવામાં આવે છે તો તેને આ તમારે નોટિફિકેશન જોયું હોય તો સંદેશના ન્યૂઝપેપરની અંદર તારીખ બાર એક બે હજાર ત્રેવીસના રોજ આ ન્યૂઝપેપર આવેલું છે તો વધારે માહિતી તમે આ રૂબરૂમાં જઈને તમે લઈ શકો છો અને બીજી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર અમને જરૂર જણાવજો ઓકે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ મી જય હિન્દ જય ભારત